નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોતા હોય જ્યારે પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા આવે અને ત્યારે એના પેપર લેવાય અને એ પેપરની અંદર કાયદો એક મહત્વની ભૂમિકા ભજવતો હોય, અને જ્યારે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણે કોન્સ્ટેબલને ખાસ ધ્યાને રાખી અને એક ત્રણ વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ. આ ત્રણ વિડીયો મિત્રો આવનાર કોન્સ્ટેબલની પરીક્ષામાં તમને ભરપૂર ઉપયોગી થવાના છે. એટલે કે સીઆરપીસી, એવિડન્સ એક્ટ અને આઈપીસી ની એક ઉડતી નજર. ઉડતી નજર એટલે શું થાય કે જ્યારે ફાઇનલી તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારે ક્વિક રિવિઝન મારવું હોય તો આ ક્વિક રિવિઝનમાં તમને ભરપૂર ઉપયોગી બને. અને એવું નહીં કે એમાંથી પ્રશ્ન ન આવે, ઢગલા મોઢે પ્રશ્ન આવે એવું મારું માનવું છે, આવો મારો વિશ્વાસ છે. બરોબર, કે આપણે કન્ટેન્ટ એવી રીતે કવર કર્યો છે, આઈએમપી આઈએમપી ને કવર કર્યું છે, બધું નથી કર્યું. કારણ કે ઉડતી નજરમાં બધું ન આવે, ઉડતી નજરમાં ઉડતું જ આવે. પણ આપણો એવો પ્રયત્ન રહેલો છે કે ઓછા સમયમાં તમને મેક્સિમમ મળે અને મેક્સિમમ પ્રશ્નો તમારા કવર કરી દાય. તો શરૂ કરી દઈએ આજના ડિસ્ક્રિપ્ટિવ માહિતી. આ જે પ્રશ્ન નથી ભાઈ, ડિસ્ક્રિપ્ટિવ માહિતી છે. તો જોઈએ તો ભાઈ શરૂઆતમાં આપેલું છે કે આપણે જોવાના છીએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ. અમુક લોકોને એવું લાગશે કે આ શું, તો મિત્રો આ છે સીઆરપીસી. સીઆરપીસી નું ગુજરાતી નામ આવું પૂછી લે, આ લોકોને તો મજા આવે એ પૂછે. તો કે ભાઈ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ છે, જેને આપણે સીઆરપીસી કહી છીએ. અને આ સીઆરપીસી નું પૂરું નામ અંગ્રેજીમાં સ્પેલિંગ સહિત યાદ રાખવાનું છે, સ્પેલિંગ યાદ ન રહે પાંચવા લખી નાખવાના, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973. બરોબર, તો 1973 યાદ રાખવાનું છે. પછી પૂછાય એવો પ્રશ્ન કે ભાઈ એનું ઘડતર ક્યારે થયું, સીઆરપીસી ઘડાયો ક્યારે. બરોબર, તો કે ભાઈ એનું ઘડતર 25 જાન્યુઆરી 1974 ના રોજ ઘડાયો હતો. હવે આ સીઆરપીસી 1973 તરીકે કેમ ઓળખાય છે, એનું પણ એક કારણ છે કે જ્યારે જ્યારે આ કાયદો સંસદની અંદર મૂકવામાં આવેલો હોય ત્યારનું વર્ષ 1973 હોય. બરોબર, જ્યારે આ જે ખરડો મૂકવામાં આવ્યો હોય ત્યારે કાયદો ન બન્યો હોય, પણ ખરડા સ્વરૂપે મૂકવામાં 1973 આવ્યો હોય. અને પછી તમે જોવો એનું ઘડતર છે એ જાન્યુઆરી 1974 થયું, એટલે 73 રજૂઆત થઈ હોય એટલે 1973 કાયદા તરીકે ઓળખાય. તો કે ભાઈ ઘડતરની તારીખ, આ બધી તારીખ પૂછાયેલ ફ્લેક્ચ્યુઅલ ડેટાબેઝ ક્વેશ્ચન છે. તો કે ભાઈ 25 જાન્યુઆરી 1974 આ એનું ઘડતર થયું, પણ એની અમલવારી પૂછાયેલો પ્રશ્ન. તો કે ભાઈ એની અમલવારી એપ્રિલ ફૂલ 1974, એટલે કે 1/4/1974 ના રોજ આ સીઆરપીસી ની અમલવારી થઈ હતી. તો પૂછાયેલો પ્રશ્ન, સીઆરપીસી ની અંદર કુલ કલમ કેટલી છે, તો કે 1 થી લઈને 484 કલમો છે. કેટલી? 1 થી 484. એની અંદર કુલ પ્રકરણ કેટલા છે, તો કે ભાઈ ટોટલ 38 પ્રકરણ છે. એની અંદર કુલ મુખ્ય 37 પ્લસ એક પેટા પ્રકરણ છે. પ્રશ્ન એવો પૂછાય કે સીઆરપીસી કોના દ્વારા ઘડવામાં આવ્યો, તો કે ભાઈ સંસદ દ્વારા એનું ઘડતર કરવામાં આવેલું છે. બરોબર, ભારતની આઝાદી બાદની વાત છે એટલે સંસદે જ ઘડેલો હોય. આ સીઆરપીસી એક્ટ વિશે એક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાબત કે ભાઈ એક રાજ્ય છે આપણું નાગાલેન્ડ, આ નાગાલેન્ડને આ સીઆરપીસીના પ્રકરણ 8, 10 અને 11 છે એ લાગુ પડતા નથી. એ બાબતે નાગાલેન્ડ છે એ વિશેષ અધિકાર ધરાવે છે. બરોબર, એટલે 8, 10 અને 11 પ્રકરણ છે એ સીઆરપીસીના કયા રાજ્યને લાગુ નથી પડતા, તો નાગાલેન્ડને એ લાગુ પડતા નથી, એટલે નાગાલેન્ડ એમાં વિશેષ હક ધરાવે છે. તો આટલી બાબતો ખાસ આપણા મગજની અંદર હોવી જોઈએ. બરોબર, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સીઆરપીસી, અને સીઆરપીસી નું પૂરું નામ ક્રિમિનલ પ્રોસિજર કોડ, વર્ષ 1973, ઘડતર ક્યારે થયું સીઆરપીસી નું 25 જાન્યુઆરી 1974, એની અમલવારી તો કે એપ્રિલ ફૂલ 1974 એટલે કે 1/4/1974, કુલ કલમ 1 થી લઈને 484, કુલ પ્રકરણ 38, મુખ્ય 37 પ્લસ એક પેટા, અને એનું ઘડતર સંસદ દ્વારા કરવામાં આવેલ છે. હવે એને અબાઉટ જે કઈ પણ ઇમ્પોર્ટન્ટ કલમ છે એને આપણે કવર કરવાની કોશિશ કરી છે. 484 બધે બધી તો ન લેવાય, એટલે ઇમ્પોર્ટન્ટ છે એને આપણે લઈએ. બરોબર, યાદ રાખવાનો પ્રયત્ન કરજો, બાકી જય માતાજી. બરોબર ને, પણ એક ઉડતી નજર કે નહીં કહેવાય કે તમે નજર મારી લીધી હોય અને કદાચ પરીક્ષામાં પૂછાય ને તો તમને થોડી ઘણી સ્પાર્ક થઈ જાય કે આ કદાચ જવાબ આવે અને સાચો પડી જાય તો એક માર્ક આવી જાય. બરોબર, હવે કલમ 2 ની પેટા કલમો છે, અમુક ઇમ્પોર્ટન્ટ છે લીધી છે. તો કે કલમ 2 ની પેટા કલમ સી, બરોબર 2C છે, એ કોગ્નેઝેબલ ગુના માટે છે. કોગ્નેઝેબલ ગુના એટલે કેવા, તો કે વગર વોરંટે તમે ધરપકડ કરી શકો એવા ગુનાઓને કોગ્નેઝેબલ ગુનાઓ કહેવામાં આવે છે. તો 2C ની અંદર, કલમ 2C ની અંતર્ગત આ કોગ્નેઝેબલ ગુનાઓ આવે છે.
કલમ 2D ની અંદર આવે છે ફરિયાદ. તો કે ભાઈ ફરિયાદ કોની સમક્ષ કરવાની હોય? તો કે ભાઈ મેજિસ્ટ્રેટ સમક્ષ કરવાની હોય છે. ફરિયાદી ફરિયાદ કરતા હોય છે ને વાંધો હોય. પછી આવે છે 2L ની અંદર. L ની અંદર શું આવે? તો કે નોન કોગ્નિઝિબલ ગુના. તો કે નોન કોગ્નિઝિબલ એટલે તો કે જો કોગ્નિઝિબલમાં શું હતું? તો કે વોરંટ વગર ધરપકડ કરી શકાતી હતી, પણ નોન કોગ્નિઝિબલ ગુના હોય એની અંદર તમારે વોરંટ જોઈ જોઈને જોઈ, વોરંટ ન હોય તો તમે કોઈ ધરપકડ કરી શકતા નથી. પ્રશ્ન પૂછાય કે સીઆરપીસી ની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા છે, બરોબર, કે અથવા ગુનાનો ઉલ્લેખ છે? તો 2 ની પેટા કલમ N ની અંદર ગુનાનો ઉલ્લેખ છે. પછી આવે છે કેસના બે પ્રકાર છે, એમાં છે 2 ની પેટા કલમ W અને 2 ની પેટા કલમ X, બે સાથે સાથે જોડાયેલા છે એટલે જોઈ લે. તો કે 2 ની પેટા કલમ W માં આપેલું છે સમન્સ કેસ. તો સમન્સ કેસ છે એ 2 વર્ષથી ઓછી સજા હોય ત્યારે લાગુ પડે છે, જ્યારે આ વોરંટ કેસ છે એ 2 વર્ષથી વધુ સમય માટેની સજા હોય ત્યારે આ વોરંટ કેસ લાગુ પડે છે. એટલે જનરલી જોઈન્ટ કરી કરી અને આપણે ભણીએ તો જનરલી આપણે યાદ રહી જતું હોય છે. પછી આગળ જોઈએ તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ક્લાસ 3 ની જનરલ પરીક્ષાઓમાં પણ બહુ બધી વાર પૂછાયેલો છે, તો કે કલમ 24 ને અંતર્ગત પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક. આ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? આ ક્લાસ 3 માં બહુ બધી વાર પૂછાયેલો અને આપણે પૂછવાના સૌથી વધુ ચાન્સીસ કે ભાઈ રાજ્ય સરકાર. રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક છે એ સીઆરપીસી કલમ નંબર 24 અંતર્ગત થાય છે. પછી આવે છે કલમ 27, એની અંતર્ગત બાળ અદાલતની જોગવાઈ કરવામાં આવી છે. પછી આવે છે 41. આ 41 છે એ વિશેષ સંજોગોમાં વગર વોરંટે ધરપકડની સ્કીમ આપે છે, મતલબ પોલીસ ખાતું છે બરોબર, એને એવી સત્તા આપે છે કે વગર વોરંટે એ ધરપકડ કરી શકશે, બરોબર. મારા શબ્દો અમુક મજાકવાળા હશે, બરોબર, તો મજાકમાં નહીં લેવાનું, બરોબર. ચાલો, એટલે આપણે સમજવાનું કે કંટાળો ન આવે એના માટે આપણે એવા શબ્દો બોલતા હોય છે. પછી આવે કલમ 43. તો કે ભાઈ કલમ 43 એમ કે છે કે ખાનગી વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા. તો ખાનગી વ્યક્તિની ધરપકડ કરવી હોય, બરોબર, એમના આપણે તો ખાલી એટલી જ ખબર છે કે પોલીસ આવ્યો ને ઓલન પકડીને લઈ ગયો, પણ એની જોગવાઈ શેમાં છે, એનો ઉલ્લેખ શેમાં છે, બરોબર, એ બધું જોવું જરૂરી છે. તો કલમ 43 ની અંદર કોઈ ખાનગી વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા છે એ મળે છે. 50 એ બહુ ઇમ્પોર્ટન્ટ, ઘરનાને જાણ. કોઈ વ્યક્તિની તમે ધરપકડ કરી લીધી, દાખલા તરીકે હું છો, બરોબર, કોઈ ગુનો કરી અને 12 આંટા મારતો હતો અને 12 બારથી પોલીસવાળા મને ઉપાડી લીધો, ઉદાહરણ છે, ઉપાડ્યા નહીં, બરોબર, 12 બારથી મને ઉપાડી લીધો, પણ મારા ઘરનાને જાણ કરવી જરૂરી છે કે આ વ્યક્તિએ આ ગુનો કરેલો છે અને તેથી અમે એની ધરપકડ કરેલી છે. તો ઘરનાને જાણ કરવી ઇમ્પોર્ટન્ટ બને છે, એ આવે છે 50 ની પેટા કલમ એ ને અંતર્ગત. પછી આવે છે 57 કલમ. તો 57મી કલમમાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી લ્યો તો એને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા જરૂરી છે. અને એની અંદર યાદ રાખવા જેવું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આવવા જવાનો જે સમયગાળો હોય, દાખલા તરીકે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય તો મુસાફરીનો સમયગાળાને બાદ રાખવામાં આવે છે, બરોબર. તો જનરલી એવું બધું ડીપમાં નહીં પૂછાય, આવું તો જીપીએસસીમાં એવી રીતે આવે, પણ આપણે જનરલી યાદ રાખવાનું છે કે મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકમાં હાજર કરવા જોઈએ. આ તો તમે બંધારણ વાંચ્યો છે તો એમાં પણ તમને ખ્યાલ હશે, પણ અહીં આપણે કલમની દ્રષ્ટિએ આ અનુચ્છેદ કલમ કહી શકાય, બરોબર, કે કલમ 57 છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા જોઈએ. પછી આવે છે કલમ નંબર 83, મિલકતની જપ્તી. કોઈ ગુનેગાર છે, એની ધરપકડ થઈ ગઈ, બરોબર, તો શું બનતું હોય? કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય, મોટી સંડોવણી કરી નાખી હોય, તો શું થાય? સરકાર એની મિલકતની જપ્તી કરી લે. શા માટે જપ્તી કરી લે? દાખલા તરીકે આપણે માલિયાભાઈ, આલિયા માલિયા, બરોબર, તો વિજય માલિયા હતા, તો એની મિલકતોની જપ્તી કરી લીધી કે ભાઈ એ બધું વેચી ન વયો જાય, નકર આપણા ભાઈ પૈસા બેંકોના જે લૂંટી ગયા છે એ કવર કેમ કરવા, એ રિકવરી માટે. તો આવી બધી બાબતોને ધ્યાન રાખી એને જે ગુનેગાર છે એની મિલકતો જપ્ત કરી લેતા હોય છે, જેથી એ મોટા પગલા ન ભરી શકે અને ગુનાહિત પ્રવૃત્તિઓને આગળ વધારી ન શકે. પછી આવે છે 93ની અંદર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સર્ચ વોરંટ, બરોબર. અરે પાંડેજી આયે હો, સર્ચ વોરંટ લાયો હો ક્યા? તો સર્ચ વોરંટ કાઢી ના પાય હાલ નીકળ બાર, બરોબર. અને સર્ચ કરવાનું, કોઈના ઘરની તપાસ કરવા માટે જે વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે એને સર્ચ વોરંટ કહેવામાં આવે છે. એ બતાવીને પછી જ તમે સર્ચ કરી શકો, એમ નામ ન કરી શકાય. પિક્ચરની અંદર આવું તમે જોયું હશે, બરોબર. પછી એવી જ રીતે ઝડપીનો હુકમ, અનુચ્છેદ, સોરી, કલમ. મને અનુચ્છેદની બહુ આદત છે કારણ કે હું બંધારણનો બહુ મોટો પ્રેમી છું, બરોબર. તો કલમ 95ની અંદર આ ઝડપીના વોરંટની વાત કરવામાં
આવી છે. અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ પૂછાય એવું મારા મત મુજબ, મારા મત મુજબ 106, 107 અને 108. પહેલા 106 કલમની ચર્ચા કરીએ તો કે કલમ નંબર 106 છે એની અંતર્ગત દોષિતની વાત કરવામાં આવી છે. બરોબર, તો કે ભાઈ કોઈ દોષિત વ્યક્તિ છે એને JMFC દ્વારા 3 વર્ષની જામીનગીરી આપી શકે છે. તો JMFC એટલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસ કક્ષાના જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે એ દોષિતને 3 વર્ષની જામીનગીરી આપવાની સત્તા ધરાવે છે, પણ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય તો જ. બરોબર, પછી આગળ જોઈએ તો 107માં શું છે, 107માં છે સુલે અને શાંતિ. બરોબર, તો સુલે અને શાંતિ માટેની જ્યારે વાત આવે ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય એ 1 વર્ષ માટે જામીનગીરી મંજૂર કરી શકે છે. સુલે અને શાંતિ જાળવવાનો કોઈ ગુનેગાર છે એવો પ્રયત્ન કરે કે સુલે અને શાંતિ જાળવવાનો, બરોબર, એ ગુનાહિત પ્રવૃત્તિઓને સ્ટોપ કરી દે અને શાંતિ જાળવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ 1 વર્ષ માટે એને જામીનગીરી મંજૂર કરતા હોય છે. હવે આવે છે રાજદ્રોહ. બરોબર, તો રાજદ્રોહ 108ને અંતર્ગત છે અને રાજદ્રોહ માટે પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ 1 વર્ષ માટે આવી જે શું કહેવાય જામીનગીરી એ મંજૂર કરતા હોય છે. બરોબર, તો રાજદ્રોહ માટે 108ને અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે. અને પછી આવે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આપણા સમાજની અંદર આ ઘણું બધું જોવા મળે છે એટલે આપણે એને જોવું જ રહ્યું. બરોબર, કે ભાઈ કલમ નંબર 125, બરોબર, કે ભરણ પોષણ. બરોબર, તો કે ભાઈ પહેલા પ્રશ્ન એવો ઇસ્યુ થાય કે ભરણ પોષણ કોણ માગી શકે, તો કે ભાઈ અશક્ત બાળકો હોય, વિકલાંગ બાળકો હોય, બરોબર, એ માગી શકે છે. બરોબર, પછી ત્યજી દીધેલ પત્ની હોય એ માગી શકે. બરોબર, વૃદ્ધ અને અશક્ત માતા પિતા હોય, બરોબર, તો એ પોતાના પુત્ર પાસે, પત્ની હોય તો એના પતિ પાસે અને બાળકો હોય તો એના પિતા પાસે ભરણ પોષણની માંગણી કરી શકે છે. કલમ 125, CRPC 125ને અંતર્ગત. 144 તો લગભગ બધાને ખબર જ હશે. બરોબર, કે કર્ફ્યુ, અને આ કર્ફ્યુનો સમયગાળો સામાન્ય રીતે 2 માસનો હોય છે. પૂછાયેલો પ્રશ્ન, સામાન્ય રીતે કર્ફ્યુનો સમયગાળો 2 માસનો હોય છે. અને યાદ રાખવાનું છે આ કર્ફ્યુ લગાવવાની સત્તા જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની હોય છે. બરાબર, કારણ કે જનરલી થોડા ઘણા વિસ્તારની અંદર લાગુ પડતું હોય તો જે તે જિલ્લાના કલેક્ટરને એવી સત્તા આપવામાં આવેલી છે. અને જો શાંતિવાળું વાતાવરણ જળવાય કે ભાઈ શાંતિ મને લાગે છે તો કલેક્ટર ક્યાં ગમે ત્યારે એને અનુકૂળ લાગે ત્યારે કર્ફ્યુ હટાવી શકે છે. બરાબર, પણ સામાન્ય રીતે એનો સમયગાળો 2 માસનો હોય છે અને લગાવવાની સત્તા કોને હોય છે, તો કલેક્ટરશ્રીને. અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફરી પાછું એકવાર, તો કે ભાઈ CRPC નહીં, કઈ કલમને અંતર્ગત FIR, તો કે ભાઈ FIR આવે છે 154માં. FIR નું પૂરું નામ બહુ પૂછાય, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આ FIR ની કોપી જો તમારે લેવી હોય તો વિના મૂલ્યે તમે આ કોપી લઈ શકો છો. આ પ્રશ્ન પૂછાયેલો છે કે FIR ની કોપી મેળવવા માટે કેટલા રૂપિયા ફી ભરવી પડે છે, તો ભરવી પડે માત્ર મીંડું. કેટલા મીંડું, એટલે કે કોઈ પૈસા ભરવા પડતા નથી. પછી આવે છે 167. 167ને અંતર્ગત રિમાન્ડની માગણી કરી શકે છે. રિમાન્ડની માગણી કરે ને, બરોબર, તો રિમાન્ડની માગણી 167 અંતર્ગત છે. પછી 169 અંતર્ગત કસ્ટડીમાંથી મુક્ત કરવા અંગેની જોગવાઈઓ છે. બરોબર, કસ્ટડી, પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોય તો ક્યારે મુક્ત કરવા, કેના માટે મુક્ત કરવા, એની તમામ જોગવાઈઓ છે એ 169 અંતર્ગત આપવામાં આવેલી છે. 173 અંતર્ગત ચાર્જશીટની જોગવાઈ છે. પછી આવે છે 174, પંચનામું. બરોબર, જનરલી પંચનામું શબ્દ તમે આવો સાંભળેલો હોય. બરોબર, આપણે જનરલી તમે ક્યાંક એક્સિડન્ટ થયું હોય, બરોબર, પછી અહીંયા 5 જણાની સહીઓ કરાવે, સાદી ભાષામાં એને પંચનામું કહેવાય. તો જ્યારે ખૂનને આવા બધા કિસ્સાઓ બન્યા હોય ત્યારે આ પંચનામું બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય, તો CRPC ની, બરોબર, જે કલમ 174 છે એની અંદર પંચનામાની જોગવાઈ કરેલી છે. પછી આવે છે 199, તો કે ભાઈ આ 199 અંતર્ગત બદનક્ષીની જોગવાઈ છે. બદનક્ષી CRPC ની કઈ કલમમાં છે, 199માં. 304, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, રાજ્યના ખર્ચે કાનૂન વિસ્તાર. દાખલા તરીકે કોઈ કેદી, આ કેદી માટે લાગુ પડે છે. દાખલા તરીકે કોઈ ગુનેગાર અથવા કેદી છે, એની પાસે પૈસા નથી કે પોતે કોઈ વકીલ રાખી શકે, તો એ રાજ્યના ખર્ચે આવી કાનૂની સહાય રાજ્ય પાસેથી મેળવી અને પોતાનો વકીલ રાખી શકે છે. તો અનુચ્છેદ 304ને અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યના ખર્ચે આવો કેદી અથવા ગુનેગાર છે એ કાનૂની સહાય મેળવી શકશે અને પોતાનો વકીલ રાખી અને પોતાના કેસ છે એને સોલ્યુશન મેળવી શકશે. પછી સમાધાનની વ્યાખ્યા 320ને અંતર્ગત આપવામાં આવેલી છે. તો CRPC 320ને અંતર્ગત સમાધાનની વ્યાખ્યા કરવામાં
આવેલી છે અને વેરી ઇમ્પોર્ટન્ટ. ફરી પાછું મેં જોકે આ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ બધી લીધી, મસાલો જ છે આ મૂળ એમ કહી તો ચાલે. બરોબર, તો કે ભાઈ 436 ને અંતર્ગત આવે છે જામીન ક્યારે આપવા, કેવા કેવા સંજોગો હોય તો જામીન આપવા જોઈએ, આ બધી ચર્ચા છે એ કલમ 436 ને અંતર્ગત આપવામાં આવેલ છે કે વિશિષ્ટ સંજોગોને અંતર્ગત આપી, આવા સંજોગોને અંતર્ગત જામીનને પરમિટ કરવા, આ બધી જોગવાઈ આમાં છે. પછી આવે છે લાસ્ટ 484મી, લાસ્ટ છેલ્લી છે એટલે ઇમ્પોર્ટન્ટ નથી પણ છેલ્લી છે એટલે કદાચ પૂછાય, રદ કરવા બાબત અથવા અમુક અપવાદો. તો અપવાદો છે એ 484માં મૂકેલા છે. ઇટ્સ નોટ ટુ મચ ઇમ્પોર્ટન્ટ, એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, છતાં પણ આપણે એક નજર કરવી જરૂરી છે. લાસ્ટમાં હોય એટલે છેલ્લી કલમ જનરલી પૂછાઈ જતી હોય છે. તો મિત્રો અહીં કેટલીક અગત્યની માહિતી હતી એ મેં તમારી સમક્ષ શેર કરી છે, માત્ર ને માત્ર 15-20 મિનિટની અંદર એક પ્રિવ્યૂ. બરાબર, આખે આખું સીઆરપીસી નથી કહેતો પણ એક પ્રિવ્યૂ તમારી સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી છે. આશા રાખીશ કે તમને ઉપયોગી બને, બેઝિક માહિતી, બેઝિક ફંડાઓ ક્લિયર થાય, મેક્સિમમ પ્રશ્નો આપણા કવર થઈ જાય એવો મેં એક નાનો અમથો પ્રયત્ન કર્યો છે. જો તમને ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને આપણે નેક્સ્ટ પાર્ટ સાથે ફરી એકવાર મળશું, જેની અંદર આઈપીસી અથવા એવિડન્સ એક્ટના આવી જ રીતે એક વિસ્તૃત શોર્ટમાં માહિતી લઈને આવશું કે જે તમને આવનાર પરીક્ષામાં ચોક્કસ ઉપયોગી થાય. હું એમ નથી કહેતો ઉપયોગી થશે, ચોક્કસ થશે, 100% થશે, કારણ કે આ એવી જ રીતે નિર્માણ કરવામાં આવેલું કન્ટેન્ટ છે. બરાબર, કારણ કે મેક્સિમમ આપણે એમાંથી લેવાની કોશિશ કરી છે. બરાબર, આખી આખી 484 લઈ લઈએ તો એ આખી ચોપડી થઈ જાય. બરાબર ને, એવું નથી કરવાનું. અને આપણે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની છે, કોઈ આપણે આઈપીએસની પરીક્ષા આપવાની નથી, એટલે બહુ ચિંતા નહીં કરવાની, બહુ એવું એવું બધું નહીં આવે. બરાબર, એકદમ માઇન્ડને ફ્રેશ રાખી અને આપણે તૈયારી કરવાની છે. બરાબર, તો જે લોકો નવા છે એ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેશે, બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલે નહીં. અને પ્લીઝ આને PDF માંગે કોઈ શરમ આવતા નહીં. બરાબર ને, એવું ન કરતા. બરાબર, કારણ કે હું એવું ઈચ્છું છું કે તમે વિડીયો જોવો, એનરિચ યોર નોલેજ, તમારું નોલેજ તમે વધારો. તો મળશું નેક્સ્ટ પાર્ટ સાથે, ત્યાં સુધી સ્ટે હેપી, જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.